नमस्कार, जीरो और कार्यक्रम में हूँ ध्वनि आपनु स्वागत करू छु। दर्शक मित्रों, खास करी अने अफगानिस्तान ने लईने दररोज नवा समाचार सामे आवता होय छे, जेनी पर विश्व आखरे नजर राखी रह्यु छे। अफगानिस्तान नी वात करिए तो अफगानिस्तान में आखरे अहींया अमेरिकाए जंग पूर्ण करी छे। साथे ज अत्यारे जोईए तो अफगानिस्तान में अमेरिकानुं युद्ध पूर्ण थयु छे, एटले के एक रीते कही शकीए छीए के हवे अमेरिकाना काबूनी बहार अफगानिस्तान जोवा मळी रह्युं छे। हवे आगळनी परिस्थिति शुं हशे ए जोवुं पण खूब ज महत्वपूर्ण रहेवानुं छे, कारण के सतत समाचारो सामे आवी रह्या छे। एक तरफ तालिबान पोतानी सुधारेली इमेज विश्व सामे मूकवा मांगे छे, त्यारे जे अन्य समाचारो आवता होय छे ते कंईक अलग चित्र सामे आपी रह्या छे। साथे चीननी जो वात करवामां आवे तो चीने पण अहींया सरकार बनावा माटे, तालिबान सरकार बनावा माटे अमेरिका सहित एवा अनेक देशो समर्थन करे तेवी एक अपील पण अहींया करी छे। चीन अने पाकिस्तान सतत तालिबानना समर्थनमां जोवा मळे छे, त्यारे हवे आगळनी परिस्थिति शुं होई शके अथवा तो शुं थशे तेनी पर हाल आपणे आजे चर्चा करवानो प्रयत्न करीशुं। अने आ चर्चा माटे आपणी साथे जोडाई गया छे हिरેન કોટક કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે, આનંદ શુક્લ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે જયદેવ જોશી તેઓ પોતે પણ રક્ષા વિશેષજ્ઞ છે। તમામે તમામ મહેમાનોનું ઝીરો અર કાર્યક્રમમાં સ્વાગત છે। તો દર્શક મિત્રો, ખાસ કરી અને આજે કહી શકાય કે ભારતે પણ તાલિબાન સાથે ચર્ચા કરી છે, અને ભારતીયો જે અફઘાનિસ્તાનમાં છે તેમને સુરક્ષાને લઈને આજે ચર્ચા કરવામાં આવી છે, એટલે આ એક મહત્વના સમાચાર ભારત માટે પણ કહી શકાય। છેલ્લા ઘણા સમયથી ભારત કહી શકાય કે વેટ એન્ડ વોચની સ્થિતિમાં હતું, ત્યારે આજે પ્રથમ વખત ઓફિશિયલ વાતચીત થઈ છે। જયદેવજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। ભારતની પ્રથમ વખત તાલિબાન સાથે વાતચીત થયા હોવાના સમાચાર મળ્યા છે, કેવી રીતે આને આપ જોઈ રહ્યા છો? આજે નહીં તો કાલે આ થવાનું હતું, એ ચોક્કસ હતું। હવે જે રીતે બન્યું છે એ પણ આપણે જો જોઈએ તો કતારના દોહામાં તાલિબાનની જે પોલિટિકલ ઓફિસ છે તેની સાથે આપણે વાત કરી છે, આપણા રાજદૂતે વાત કરી છે, અને સ્પષ્ટપણે આપણે બે વાતો કરી છે। એક કે અફઘાનિસ્તાનની જમીનનો કોઈ પણ આતંકી કારનામા કે કરતૂત માટે ઉપયોગ નહીં કરવા દે અફઘાનિસ્તાન તાલિબાન લોકો, અને બીજી વાત એ છે કે ત્યાં શાંતિ સ્થાપવા તરફ કે નોર્મલસી તરફની જે વાત છે એ વાત થઈ છે। હવે આ વાતને આપણે એક ઔપચારિક રીતે પણ જોઈ શકાય, અને કદાચ આને આપણે એક સરસ રીતે એક રે ઓફ હોપ, આશાના કિરણ તરીકે પણ જોઈ શકીએ। સાથોસાથ એ રીતે પણ આવનારા સમયના ભવિષ્યમાં બનનારા બનાવોના પ્રીકર્સર તરીકે પણ જોઈએ કે આ કદાચ અફઘાનિસ્તાનમાં સ્થાપિત થનારી કોઈ પણ શાસન વ્યવસ્થાનું શરૂઆતનું પાયાનો પહેલો પથ્થર છે એવું કહી શકાય। તાલિબાનની પોલિટિકલ ઓફિસ સાથે વાતચીત કરવી એનો અર્થ એ કે કંઈક ને ક્યાંક આપણે એવું માનીએ છીએ કે આપણી વિદેશ નીતિ આપણે એ તરફ લઈ જઈએ છીએ કે આમની સાથે વાતચીત કરવામાં અત્યારે કશો વાંધો નથી, એ લોકોનો ત્યાં કાબુ છે અને અત્યારના સમયે આ વાતચીત કરવી જરૂરી છે। હવે આ વાતમાં આપણે ભારતીયોને ત્યાંથી પાછા લાવવાનો પણ ઉલ્લેખ નથી કર્યો। કેટલાય સરકારના વિરોધી લોકો એવી પણ વાત કરે છે જે ઘણી બાલિશ છે કે હજારો કરોડ ડોલરનું આપણું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં છે, એની પણ વાત નથી કરી, એ બરાબર છે। દૂરંદેશી સાથે અને લાંબા સમય સુધી જે ખતરો આપણા પર છે એ આપણી સુરક્ષાનો છે। પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાન તાલિબાનનું જે તેજાબી કોકટેલ છે એનાથી ભારતને બચવાનું છે, એટલે પ્રાથમિકતાની રીતે પણ જે વાતચીત આપણે પહેલા કરી છે એ સાચી છે, સારી છે। પણ તાલિબાનનો ભરોસો જો અફઘાની નાગરિકો પણ ના કરતા હોય, પાકિસ્તાનનું પણ એવું જ હોય, ચીનનું પણ એવું જ હોય, તો આ વાતચીતને વિદેશ નીતિ અને ડિપ્લોમસીનું જે શિક્ષણ છે કે જે એની પ્રણાલી છે એ પ્રમાણે વાતચીતના દ્વાર ખુલ્લા રાખવા જોઈએ, એવી જ રીતે લઈએ। આ તાલિબાનીઓ પર ભરોસો કરવો ઓછો છે, આપણે આપણું સંરક્ષણ ખુદ કરવાનું છે, એમાં સંપૂર્ણ સાબદા રહીએ, વિદેશ નીતિમાં સતર્ક રહીએ, અને કંઈક એવી રીતે ભારત પોતાની વિદેશ નીતિ પણ અલાઈન કરે કે આવનારા દિવસોમાં જેમ અમેરિકાની અત્યારે જગ હસાઈ થઈ રહી છે તેવું ન થાય, અને ભારત પણ આજથી 20-30-40-50 વર્ષો પહેલા જે રીતે મૂંગું રહેતું, ન્યુટ્રલ રહેતું,
એવું ના રહે, બસ એટલા સહિત જો આપણે આ વાતને લઈએ તો ભારતની દૂરગામી નીતિ માટે આ યથાયોગ્ય વલણ કહેવાય. બિલકુલ હિરેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે આજે ભારતની તાલિબાન સાથે ઓફિશિયલી વાતચીત થઈ છે, ખાસ કરી અને એને આપ પણ કેવી રીતના જોઈ રહ્યા છો, અને સાથે જે રીતે તાલિબાનનો ભારત માટે સોફ્ટ કોર્નર જોવા મળી રહ્યું છે, કેટલું ભરોસાપાત્ર આને આપણે ગણી શકીએ અથવા તો ગણવું જોઈએ? જુઓ, અત્યારે વિશ્વની સ્થિતિ કદાચ એવી છે, અને ખાસ કરીને અફઘાનિસ્તાનની વાત કરીએ તો એ જીઓપોલિટિકલ ક્રાઇસિસ તો છે, અને એ આજની નથી, એ બહુ જૂની વાત છે કે જીઓપોલિટિકલ ક્રાઇસિસ તરીકે અફઘાનિસ્તાન બહુ પ્રખ્યાત રહ્યું છે, અને એના કારણે ઇન્વેન્ડર્સ આવતા રહ્યા છે ત્યાં. કદાચ 19મી સદીની વાત કરીએ તો બ્રિટિશરો ત્યાં આવ્યા, 20મી સદીની વાત કરીએ તો સોવિયત યુનિયન 9 વર્ષમાં ત્યાં એક પ્રકારે એમ્બેરેસિંગ સિચ્યુએશનને લઈને નીકળવાનું છે, અને 20 વર્ષનો આ કાર્યકાળ આપણે યુએસ આર્મીનો જોયો આપણે, અને એમાં પણ એ જ સ્થિતિ એમ્બેરેસિંગ. હવે ખાસ જે આપ ચર્ચા કરી રહ્યા હતા કે આપણે અત્યારે જે ચર્ચા ભારત સરકારની થઈ છે દોહામાં, એ ચર્ચાને હું ડિપ્લોમેટિક ડિસ્કશન પ્લસ સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જોવાની જરૂર છે. કેમ કે ભારત છે એ અફઘાનિસ્તાન માટે એક બહુ અગત્યનું પ્લેયર ગઈકાલે પણ હતું, આવતીકાલે પણ રહેવાનું છે, અને એ રહે અફઘાનિસ્તાનને ભારતની જરૂર પડીએ જ રાખે એ પ્રકારની સ્થિતિ પેદા કરીને હાલ તો આપણે આગળની સ્થિતિને વધારે સારી રીતે મૂલવી શકીશું. હવે આપણે એક વાત કરતા હોય છે કે પીછે કી છોડ આગે કી સોચ, એટલે કે ભૂતકાળને યાદ ન કરવો અને ભવિષ્ય તરફ નજર રાખવી જોઈએ, પરંતુ જો એવું જ હોત તો કદાચ આપણા અભ્યાસક્રમોમાં ઇતિહાસ ન ભણાવવામાં આવતો. માટે ઇતિહાસની એક વાત અહીંયા બહુ જ ખાસ છે, જેની ચર્ચા કદાચ મીડિયામાં લગભગ નથી થઈ, એ હું કરવા માંગુ છું કે હું થોડો ફ્લેશબેકમાં જઈએ. આપણે તો 1920ની વાત કરું. અફઘાનિસ્તાનમાં 1920માં એક શાસક આવ્યા અમાનુલ્લાહ ખાન કરીને. એ અમાનુલ્લાહ ખાન છે એ લિબરલ, અને એક એવા લિબરલ એટલા માટે કે એક એવા શાસક હતા કે જેમણે એક જૂની જે પ્રથા હતી ત્યાં અફઘાનિસ્તાનની, અથવા તો કહીએ કે જે તે સમયે વિશ્વમાં વધારે પ્રખ્યાત હતી, ખાસ કરીને મુસ્લિમ દેશોમાં, એ પ્રથા બહુપતિત્વનો એને ભંગ કર્યો, અને એમણે એક જ પત્ની એટલે કે એમની જે પ્રેમિકા હતી એમની સાથે લગ્ન કર્યા. એ સોરાયા તરાઝી એમનું એની વાઇફનું નામ હતું. એમણે આ લગ્ન કર્યા પછી કપલે એટલે કે આ દંપતીએ એક બહુ સરસ કામ કર્યું. એમણે ત્યાં આવીને અફઘાનિસ્તાનમાં બહુપત્નિત્વ પ્રથાને દૂર કરવા માટેના પ્રયત્ન કર્યા. ગર્લ્સ ચાઇલ્ડ એટલે કે દીકરીઓ માટે સ્કૂલો ખોલી, જે પહેલી વાર અફઘાનિસ્તાનમાં બન્યું હતું, બ્રિટિશ વખતમાં પણ આ બધું કશું બન્યું નહોતું, આ એમણે ત્યાં સ્કૂલો ખોલી. એ ઉપરાંત એમણે ત્યાં એવી ખાસ કોર્ટ ખોલી જે વુમન્સ રાઇટ માટે કામ કરતી હોય. એ ઉપરાંત એમણે આ આટલાથી હટીને પણ એમણે ત્યાં ધર્મ નિરપેક્ષતા માટે પણ ખાસ કાયદાઓ બનાવ્યા. આ જે પ્રકારની એમણે જે સ્થિતિ ત્યાં ઉભી કરી, અને ઇન્ટરનેશનલ રિલેશન પણ જે તે સમયે એને બહુ સારા બનાવ્યા, પરંતુ જેવી રીતે દરેક દેશોમાં બનતું હોય છે, અને આપણા ભારતનો કિસ્સો યાદ કરીએ તો રાજા રામ મોહન રાયે જેમ સતી પ્રથાને દૂર કરવા માટેના પ્રયત્નો કરેલા, અને જેવી રીતે એમની સામે કટ્ટરવાદીઓએ ખૂબ જ વિરોધ નોંધાવેલો, પરંતુ અહીંયાની સ્થિતિ અલગ હતી. અમાનુલ્લાહ ખાન પોતે શાસક હતા, જ્યારે રાજા રામ મોહન રાયને હાથમાં સત્તા નહોતી, અને તેમ છતાં એમણે આવું મોટું કામ કરેલું. તો 9 વર્ષના સંઘર્ષ બાદ અમાનુલ્લાહ ખાન અને એમના પત્ની સોરાયા તરાઝીને દેશ છોડી દેવો પડ્યો, અને જે તે સમયે એ ઇન્ડિયામાં આવ્યા, ઇન્ડિયામાં એ બ્રિટિશ ઇન્ડિયા હતું જે તે સમયે, અને ઇન્ડિયામાં આવ્યા, અને ઇન્ડિયામાં આવ્યા પછી એમને એક બાળક થયું, એક દીકરી, એ દીકરીનું નામ એમણે રાખ્યું ઇન્ડિયા, એ દીકરીનું નામ રાખ્યું ઇન્ડિયા, અને ત્યાર પછી તે લોકો રોમ શિફ્ટ થયા, અને આજે પણ એમની દીકરી જે છે ઇન્ડિયા, ઇન્ડિયા તરાઝી, એની સરનેમે તરાઝી લખે છે, ઇન્ડિયા તરાઝી રોમમાં 92 વર્ષની ઉંમરે જીવિત છે. હવે આ વાત ઉપર પ્રકાશ પાડવાનું અથવા તો આ વાતને ઉલ્લેખ કરવાનું મારું કારણ એ છે કે અફઘાનિસ્તાનનો જે ઇસ્યુ છે એ જ્યારે 19મી સદીમાં મેં વાત કરી એ મુજબ 20મી સદીમાં અને 21મી સદીમાં યુએસએ, તો હજુ પણ આ ઇસ્યુ એવો ને એવો છે, હજુ અફઘાનિસ્તાન હતું ત્યાં ને ત્યાં છે અથવા તો પહોંચી ગયું ફરીથી. તો આ સ્થિતિને બદલવા માટે માત્ર ભારત જ એક એવો દેશ છે કે જે આ પ્રકારની ત્યાં ક્રાંતિ લાવી શકે અને જેનાથી બદલાવ મોટો આવશે, અને આ બદલાવ લાવવાની દિશામાં જ કદાચ આપણા ભારતનો ભારતની ઈચ્છા છે. હું ભારત સરકાર શબ્દ જ વાપરતો, ભારતની ઈચ્છા છે, અને આ વસ્તુ બનીને રહેશે. જી બિલકુલ આનંદજી, અત્યારની હાલની પરિસ્થિતિને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? દોહા અગ્રીમેન્ટ પ્રમાણે જે નક્કી થયું હતું એ પ્રમાણે અમેરિકા ત્યાંથી નીકળી ગયું છે અફઘાનિસ્તાનમાંથી, ખાસ કરી અને જે મુખ્ય ઉદ્દેશ્ય હતો શાંતિ સ્થાપવાનો, શું અહીંયા ઉદ્દેશ્ય જળવાઈ રહ્યો છે, અથવા તો જો ઉલ્લંઘન થયું છે તો કોણ ઉલ્લંઘન કરી રહ્યું છે? આ તમામ બાબતો મુદ્દે આપના મત શું છે? સૌથી પહેલા તો મારે 2-5 વાતો કહેવી છે. પહેલી વાત તો અફઘાનિસ્તાન
એ આતંકીઓના કબજામાં પહોંચી ચૂક્યું છે. ભારતે કતરની અંદર જે વાતચીત કરી એ વાતચીત બેહદ ઔપચારિક વાતચીત છે કે જેની અંદર ભારતના તાત્કાલિક જે હિતો છે એ હિતોને આગળ વધારવા એ ભારત સરકારનું જે એક કામ છે એ કામ ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે આ વાતચીત થઈ એ વાતચીત પહેલા કતરના વિશેષ દૂત એ દિલ્હી આવ્યા હતા અને તેમણે ભારત સરકારને તાલિબાનો સાથે વાતચીત કરવા માટે નો એક આગ્રહ કર્યો અને આખો આ આ જે મામલો હતો એ ચર્ચાની એરણે ચડ્યો હતો. તાલિબાને અનુરોધ કર્યો, ત્યારબાદ ભારતના જે કતાર ખાતેના રાજદૂત છે એમણે શેર મોહમ્મદ અબ્બાસ સ્થાનકજાઈ સાથે વાતચીત કરી છે. આ શેર મોહમ્મદ અબ્બાસ સ્થાનકજાઈ એ ભારતના ઇન્ડિયન મિલિટરી એકેડેમીની અંદર અફઘાન ફોર્સમાં હતા, એ વખતે ટ્રેનિંગ લઈ ચૂક્યા છે અને સંભવિતપણે એ અફઘાનિસ્તાનના આગામી વિદેશ મંત્રી છે. એટલે ભારતે જે વાતચીત કરી છે એ વાતચીત રાજદૂતના સ્તર ઉપર વાતચીત કરી છે. એની અંદર સૌથી પહેલા એમણે શાંતિની વાત કરી છે, આતંકવાદના મુદ્દાના ચર્ચાની ચર્ચા કરી છે. આ સિવાય અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવાના છે એ બાબતે પણ ત્યાં વાતચીત થઈ છે. આ સાથે હું પાકિસ્તાનના એનએસએ નું એક નિવેદન છે અત્યારે ટાંકવા માંગુ છું કે જેના ઉપર પાછળથી તેમણે યુટર્ન લીધો અને એને ફેરવી તોડ્યું હતું કે જો ફરીથી 9/11 જેવો હુમલો ન ઈચ્છતું હોય દુનિયા તો તાલિબાનોને માન્યતા આપે. આ એક રીતે અફઘાનિસ્તાનના તાલિબાનો ઉપર પાકિસ્તાન પોતાનો નિયંત્રણ ધરાવે છે એ પણ દર્શાવે છે અને એની સાથે દુનિયા આખીને આતંકવાદના નામે એ લોકો બ્લેકમેલિંગ કરવા સુધીના સ્તર ઉપર પહોંચી ચૂક્યા છે એ પણ પાકિસ્તાન ના એનએસએ ના નિવેદનની અંદર આપણે જોઈ શકીએ છીએ. પરંતુ અફઘાનિસ્તાનમાં જે તાલિબાન સત્તા ઉપર આવ્યું છે એના 4-5 મુખ્ય ફ્રેક્શન છે. એમાં હક્કાની નેટવર્ક છે એ સંપૂર્ણપણે આઈએસઆઈ ના કંટ્રોલમાં છે, કાબુમાં છે અથવા તો એની સાથે લાઇઝનિંગમાં છે. એ સિવાયના જે 3 જૂથો છે, મુલ્લા ઉમર ના દીકરાનું જૂથ છે અથવા તો આ સ્થાનકજાઈ વગેરેનું જૂથ છે, એ જૂથ એ અફઘાન રાષ્ટ્રવાદ ઉપર આગળ વધવાનું છે. એટલે આગામી સમયમાં જે સરકાર બનશે અને એ સરકારની અંદર જે ખેતાણ જોવા મળશે એ ખેતાણ અફઘાન રાષ્ટ્રવાદ વર્સિસ પાકિસ્તાન તરફની વફાદારીની ખેંચતાણ જોવા મળશે. આવા સંજોગોની અંદર જે અફઘાન રાષ્ટ્રવાદીઓ છે એનો જો મોટે ભાગે એ ભારત તરફી રહ્યો છે અને ભારત સરકાર સાથે એમના સારા સંબંધો રહ્યા છે, તો આવા સંજોગોની અંદર જો ભારત અત્યારે ચૂપ રહ્યું હોત અથવા તો ભારતે કોઈ સ્ટેન્ડ ન લીધું હોત તો ભારતના જે અફઘાનિસ્તાનની અંદર જે વાતચીત દ્વારા પોતાના હિતો જાળવવાની જે કોશિશ છે એને બહુ મોટો ધક્કો પહોંચ્યો હોત. પરંતુ આ વાતચીત એવી નથી ઉચ્ચ સ્તરની કે જેની અંદર તાલિબાનો પણ ખુશ થાય અથવા તો ભારત સરકારની કોઈ ટીકા કરે. આ વાતચીત એ બેહદ ઔપચારિક સ્તરની વાતચીત છે. પરંતુ જે પ્રકારે અફઘાનિસ્તાનની અંદર લશ્કરે તોયબા, જૈશે મોહમ્મદ, હક્કાની નેટવર્ક, આઈએસઆઈએસ, ખોરસાન વગેરે આતંકવાદી જૂથો એ તાલિબાનો ની ના કવરની અંદર રહી અને આતંકવાદ ફેલાવવા માટેનો કારસો ઘડી રહ્યા છે એ અત્યારે સૌથી મહત્વની બાબત છે અને આગામી સમયમાં આ મામલો ભારતની અંદર ખૂબ ઉચ્ચ સ્તર ઉપર ખૂબ ગંભીર સ્તર ઉપર પહોંચે તેવી પૂરી શક્યતા છે. કાશ્મીરની અંદર 60 જેટલા જે યુવાનો ગુમ થયા છે એ યુવાનો યા તો તાલિબાન સાથે જોડાયા છે અથવા તો આવા કોઈ આતંકી જૂથો સાથે જોડાયા છે, એ પ્રકારના પણ અત્યારે સુરક્ષા એજન્સીઓને ઇનપુટ્સ મળ્યા છે. એટલે કુલ મળીને અફઘાનિસ્તાનની સ્થિતિ એ એકદમ વોલેટાઇલ છે અને ભારતે એના સતત સંપર્કમાં અને નજર એના ઉપર રાખવી બેહદ જરૂરી છે. જી બિલકુલ જયદેવભાઈ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. જે રીતે તાલિબાનને ચીન અને પાકિસ્તાનનું સમર્થન મળી રહ્યું છે, મુખ્ય ઉદ્દેશ્ય શું હોઈ શકે? અહીંયા ઘણી બધી વાત આનંદજીએ કરી, પરંતુ ચીનનું જે વલણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, ચીને અમેરિકા સહિત અનેક દેશોને એવું પણ કહ્યું છે કે સરકાર બનાવવા માટે અહીંયા સમર્થન કરવું જોઈએ તાલિબાનને, આ જે વલણ ચીનનું જોવા મળે છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જી ધ્વનિ,
જે ચીનનું જે વલણ છે એ હવે વલણ છે ટુ ક્રિએટ અ ન્યુ વર્લ્ડ ઓર્ડર, એવું લખે છે ચીન પોતે પોતાની સરકારના. અને ત્યાં તો એક પક્ષીય ડેમોક્રેસી ગણો કે જે ગણો એ છે, એ ગ્લોબલ ટાઈમ્સમાં એ લોકો લખે છે કે ધ ન્યુ વર્લ્ડ ઓર્ડર ઇઝ ટુ બી રિટન. આખી દુનિયાને આપણે વર્લ્ડ વોરની પહેલાની દુનિયા, વર્લ્ડ વોર પછીની દુનિયાથી ઓળખીએ છીએ. હવે આ નેરેટિવ એ તરફ જઈ રહ્યું છે કે હવે નવો એક દુનિયાનો એક ક્રમ, એક નવી આખી હાયરાર્કી આખી દુનિયામાં સેટ થશે, જેમાં અમેરિકાને હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન છે. આવનારા સમયમાં જે મુખ્ય નાણું રહેવાનું છે ને ભૂતકાળમાં પણ રહ્યું છે એ છે ઓઇલ. ઈરાન અને ગલ્ફ કન્ટ્રી સાથેના ડાયરેક્ટ સંબંધ, કંદાર, ગ્વાદર અને બાકીના એ આખા રસ્તાથી જે રીતે ચીન પોતાનું નેટવર્ક સ્થાપિત કરે છે, જેમાં શ્રીલંકાના હંબનટોટામાં પણ એમનું થાણું હોય, અરેબિયન સીમાં પણ થાણું હોય, પાકિસ્તાનનું ગ્વાદર જાણે એને પોતે લઈ લીધું હોય લીઝ ઉપર, આવી રીતે ટુવર્ડ્સ ધ વેસ્ટ, વેસ્ટર્ન કન્ટ્રીઝ, ગલ્ફ કન્ટ્રીઝ, ત્યાંના ઓઇલના ભંડાર અને પોતાના ત્યાંના એસેટ્સ, વન બેલ્ટ વન રોડ મિશન એમનો, ચીન ઇકોનોમિક કોરિડોર કે જે માત્ર ઇકોનોમિક કોરિડોર નથી, એ ત્યાંથી આ ભારત પર સાઉથ ઈસ્ટ એશિયન રિજિયન અને ઉપર રશિયામાં પણ પોતાનો સામરિક પ્રભુત્વ જમાવવાની જે એમની દૂરની જે મનસા છે એ બધામાં આ અલાઈન થાય છે. અત્યારે પાકિસ્તાનનો ઉપયોગ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલી અફઘાનિસ્તાનને મદદ કરીને અને બેકગ્રાઉન્ડમાં રહીને પોતાનો પગ ત્યાં જમાવી આ વિસ્તારવાદી ચીન પોતાની બાઉન્ડ્રીઓને કદાચ નકશા ઉપરની ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી રેખાને ભૂસાવીને નહીં પણ આવી રીતે પોતાનું પ્રભુત્વ અને પોતાની કઠપૂટલી સરકારો બનાવી ને આખી વસ્તુનો ચીન પોતાના આર્થિક, સામરિક અને વિસ્તારવાદી હેતુઓથી ઉપયોગ કરતું હોય એવું ચોક્કસ છે. જી હિરેનજી, એટલે આ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ચાઇના જે ભૂમિકા ભજવે છે અહીંયા, આખરે અમેરિકા સામે ફાઇટ આપી રહ્યું છે અથવા તો તાલિબાનના ખભે બંદૂક મૂકી અને ભારત સામે અહીંયા ફાઇટ કરી રહ્યું છે? એટલે બિલકુલ જયદેવજી એ બહુ સરસ વાત કરી છે. એમણે બિલકુલ કહ્યું છે કે ઓઇલ ઇઝ ધ મની, એ એક્ઝેક્ટલી સાચી વાત છે. અને એ આગળ જતા બિલકુલ અમેરિકાને પણ ચેલેન્જ કરી રહ્યું છે અને ભારતને પણ સાથે સાથે ચેલેન્જ કરી રહ્યું છે. જે રીતે ચીનની વિસ્તારવાદી નીતિ રહી છે અને હાલમાં પણ જે રીતે ચીન જે પ્રકારે કદાચ એક સમય આજે એવો આવ્યો છે કે ચીન અત્યારે બહુ જ ખુશ હશે, કેમ કે ચીનનું પ્રભુત્વ ખરેખર તાલિબાન ઉપર પાકિસ્તાન થ્રુ. એટલે આપણે અહીંયા જયારે પાકિસ્તાનના એનએસએ ની આનંદભાઈ વાત કરીએ, બહુ મહત્વની વાત હતી. એ અગત્યની વાત એ છે કે એ જે ઇશારો છે અથવા એમણે જે વાત કરી છે એ મુજબ અન્નનો કંટ્રોલ કેટલો છે એ બતાવે છે. અને એ સ્થિતિમાં પાકિસ્તાન ઉપર કંટ્રોલ ચીનનો કેટલો છે આપણે સૌ જાણીએ છીએ. જે રીતે ગ્વાદર પોર્ટની પણ વાત કરીએ, કદાચ ચાઇનાની ઇકોનોમી છે એ હંમેશા અમેરિકા થી જે રીતે ચાલતી રહી અત્યાર સુધી, હવે જે રીતે ચીનથી ચાલે છે તો સ્વાભાવિક રીતે આની અસરો ભવિષ્યમાં આપણા ઉપર પણ પડી શકે છે. આપણે આપણું જે રીતે કાશ્મીરની અંદર જે રીતે આપણે કલમ 370 દૂર કરવાથી જે શાંતિ સ્થપાઈ છે એમાં પણ આપણે કદાચ રક્ષાના નવા આયામો વિશે વિચારવું પડશે. એ પણ બહુ મોટી બાબત છે. અને 60 જે અત્યારે જે આપણે સમાચાર આવી રહ્યા છે કે 60 યુવાનો જે રીતે કાશ્મીરમાંથી નીકળી ગયા છે ને એ પણ એ લોકો તાલિબાન તરફી અલગ અલગ ગૂઠો સાથે વળી ગયા છે. આ બધા ચિંતાના સમાચારો જરૂર છે, પરંતુ ચીનની સ્થિતિ જે છે એને સ્વાભાવિક રીતે જેટલો આપણને જેટલો ખતરો છે અથવા ચીનની જે સ્થિતિ મજબૂત થતી જાય એના કારણે આપણે જેટલો વિચાર કરવાની જરૂર છે એનાથી કદાચ 100 ગણો વિચાર કરવાની જરૂર રશિયા અને ચીન બંનેને છે. કેમ કે રશિયા પણ શેર કરે છે ચાઇનાની સાથે અને અમેરિકા પણ એની સાથે એના જીઓપોલિટિકલ ઇસ્યુ શેર કરે છે. હજુ બાઇડનની સરકાર આવી જવાથી તેમણે ત્યાંથી 20 વર્ષ બાદ અત્યારે સેના પાછી ખેંચી લીધી છે, હવે એક્ઝિટ કરી લીધી છે. એનો અર્થ એવો નથી કે એને સ્ટ્રેટેજિકલી પણ એક્ઝિટ કરી લીધી છે. અમેરિકાનો રોલ પણ થોડા સમયમાં સામે આવશે. પહેલા તો એ જે એક્ઝિટની પ્રક્રિયા હતી એ પ્રક્રિયા પૂરી થાય, નીકળવાની જે પ્રક્રિયા હતી એ પૂરી થાય પછી આગળના હવે એમના પણ કેવા અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ આવે છે, એક કઈ પ્રકારની નીતિ અખત્યાર કરે છે એ બધું જોવાનું રહેશે. ત્યારબાદ આપણે કંઈક ચોક્કસ વાતો ઉપર જઈ શકશું. પરંતુ ચીનની સ્થિતિ અત્યારે જેટલી મજબૂત દેખાય છે એટલી જ રહેશે એ કહેવું પણ ઉતાળ ભર્યું છે.
બિલકુલ આનંદજી, જે મેં પ્રશ્ન આપને અગાઉ કર્યો હતો, આપે એમાં આપની વાત મૂકી હતી, ફરી એક વખત એ જ બાબત પર આવીશ કે દોહા અગ્રીમેન્ટ બાબતે આપનું શું કહેવું છે? જે મૂળ ઉદ્દેશ્ય હતો, શું એ અહીંયા જળવાઈ રહ્યો છે, અથવા તો ઉલ્લંઘન તો પછી કોના તરફથી? સ્વાભાવિક છે, આપણે આ ચર્ચા શરૂ કરવી જરૂરી હતી, આપણે એ ચર્ચા શરૂ કરવી જરૂરી હતી. આ પ્રશ્ન મારા માટે છે, રાઈટ? આનંદજી પાસેથી આ અંગે મત જાણવા માંગ પ્રયત્ન કરીશું. ઓકે ધ્વનિ, સૌથી પહેલા તો દોહા એગ્રીમેન્ટ જે થયો હતો એ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને તાલિબાન વચ્ચે થયો હતો. અમેરિકા એ 2014 થી અફઘાનિસ્તાનમાંથી નીકળવા માંગતું હતું. અફઘાનિસ્તાનનું જે પ્રશાસન, અમેરિકાનું જે પ્રશાસન હતું એને એવું હતું કે અફઘાન ફોર્સિસ છે એને સોંપી અને એ લોકો બહાર નીકળી જશે. પરંતુ તાલિબાન અને અમેરિકા વચ્ચે જે દોહા એગ્રીમેન્ટ થયો હશે એ દોહા એગ્રીમેન્ટની અંદર જે લેખિતમાં નહીં હોય એવી બાબત એ હશે કે તાલિબાનોને સત્તાની સોંપણી કરી દે. અને એક્ઝેક્ટલી એ જ વસ્તુ થઈ છે. અફઘાન ફોર્સિસે જે રીતે પોતે સરેન્ડર કર્યું છે અને જે રીતે તાલિબાને કાબુલ ઉપર અત્યારે સત્તામાં વાપસી કર્યા છે, તો આ જે આશ્ચર્યજનક ઘટના છે એ ઘટના સંપૂર્ણપણે દર્શાવે છે કે તાલિબાનોને સત્તાની સોંપણી કરવી એ અમેરિકાનું એક એગ્રીમેન્ટ, અલિખિત એગ્રીમેન્ટ હશે, લેખિત એગ્રીમેન્ટ નહીં હોય, અલિખિત એગ્રીમેન્ટ હશે અને એ એમણે કર્યું. એની પાછળ એમની પોતાની સામરિક ગણતરીઓ હશે. સૌથી પહેલી સામરિક ગણતરી એ લોકોની એક ચિરાનનો ઈરાનનો ફ્રન્ટ છે એના સંદર્ભેની કોઈ સામરિક ગણતરી હશે, કારણ કે ઈરાનની અંદર જે રીતે ન્યુક્લિયર વેપન એ લોકો ડેવલપ કરવા તરફ જઈ રહ્યા છે અને અમેરિકા અથવા તો પશ્ચિમી દેશો એના ઉપર કોઈ ને કોઈ એક્શન આગામી સમયમાં લે તેવી પૂરી શક્યતાઓ છે. આ સિવાય દક્ષિણ ચીન સાગરની અંદર જે પ્રકારે ચીન એ મિલિટરી મસલ ફેલાવી અને જે પ્રકારે અમેરિકાને ચેલેન્જ કરી રહ્યું છે અને જે પ્રકારે અમેરિકાનું સેન્ટ્રલ કમાન્ડ એ પોતાની તમામ સંસાધનો એ દક્ષિણ ચીન સાગરની અંદર ઘણા વખતથી કોન્સન્ટ્રેટ કરી રહ્યું છે, તો આવા સંજોગોની અંદર અફઘાનિસ્તાનમાંથી નીકળવું એ અમેરિકા માટે બેહદ જરૂરી હતું. અમેરિકાના સ્ટ્રેટેજિક જે એક્સપર્ટ છે એ એક્સપર્ટ ચીનની દરેક ચાલ ઉપર નજર રાખે છે અને ચીન એ અફઘાનિસ્તાન હોય, ઈરાક હોય, સીરિયા હોય, આ બધી જગ્યાએ પહોંચી ચૂક્યું છે અને અમેરિકાને કોઈને કોઈ રીતે એક અથવા તો બીજી ગેમની અંદર ફસાવતું જઈ રહ્યું છે. આવા સંજોગોની અંદર બહુ મહત્વની વસ્તુ એ છે કે કોલ્ડ વોર વખતે અમેરિકા અને રશિયા, સોવિયત રશિયાનો દુશ્મનીનો ફાયદો લઈ અને ચીન એ સુપર પાવર બને. હવે અમેરિકા અને ચીન વચ્ચે જે એક પ્રકારનું નવું કોલ્ડ વોર શરૂ થયું છે એ કોલ્ડ વોરનો ફાયદો લઈ અને ઇસ્લામિક નોન સ્ટેટ એક્ટર કે જે ઇસ્લામિક આતંકવાદીઓ છે એ લોકો સત્તામાં આવી રહ્યા છે અને એ લોકો મજબૂત થઈ રહ્યા છે. આની પાછળ સંભાવના પૂરેપૂરી છે કે ચીનની કોઈ જીઓપોલિટિકલ સ્ટ્રેટેજી આની પાછળ કામ કરતી હશે અને આ તમામ સ્ટ્રેટેજી એ મિડલ ઇસ્ટ હોય અથવા તો સાઉથ એશિયા હોય એની અંદર અમેરિકાના જે હિતો છે એ હિતોને ચીન પોતાની ચાલબાજી દ્વારા બહુ જ મહત્વનું નુકસાન પહોંચાડી રહ્યું છે. આવા સંજોગોની અંદર લોકોને એવું લાગી રહ્યું છે કે અમેરિકા જેવું સુપર પાવર એ અફઘાનિસ્તાનમાંથી આવી રીતે નીકળી જાય તો અમેરિકાની સ્ટ્રેટેજી જે કેલ્ક્યુલેશન છે એ બિલકુલ ક્લિયર છે. ચીન હવે એ લોકોનું ટાર્ગેટ છે અને એ આગામી સમયની અંદર તમે દક્ષિણ ચીન સાગરની અંદર જે પ્રકારે અમેરિકા કોન્સન્ટ્રેટ કરવા જઈ રહ્યું છે અથવા તો ઉત્તર કોરિયાના જે ન્યુક્લિયર પ્રોગ્રામ હમણાં છેલ્લા 3 મહિનાની અંદર સામે આવ્યો છે, આગળ વધવાની વાત કિમ જોંગ ઉને કરી છે, આ બધું જ ચીનના ઇશારે થઈ રહ્યું છે. અમેરિકા સારી રીતે જાણે છે અને અમેરિકા હવે અહીંયા પોતાની જે સ્ટ્રેટેજિક કેલ્ક્યુલેશન છે એ સ્ટ્રેટેજિક કેલ્ક્યુલેશનને આગળ વધારવા માટે અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળ્યું છે. અફઘાનિસ્તાનના તાલિબાનોએ જે દોહામાં વાયદા કર્યા છે એ વાયદા બિલકુલ વિશ્વસનીય નથી અને એ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક જે વિડીયો વાયરલ થયો છે એનાથી આપણે જોઈ શકીએ છીએ કે એક અમેરિકન હેલિકોપ્ટરમાં અમેરિકાના મદદગારની લાશ લઈ અને એ લોકો કંધારની અંદર ફરી રહ્યા છે અને આ તાલિબાનોને ભારતની અંદર ગુપ્ત તાલિબાનો તરીકે ઓળખાવનારા લોકો ટીવી ડિબેટની અંદર વાતો કરતા આપણે જોઈ રહ્યા છીએ. એટલે અફઘાનિસ્તાન એ
ટૂંકમાં આતંકવાદીઓના કબજામાં પહોંચી ચૂક્યું છે અને આતંકવાદીઓ એ વિશ્વમાં સરકાર તરીકેની માન્યતા પ્રાપ્ત કરવા માટે અલગ અલગ પ્રકારનું બ્લેકમેલિંગ કરી રહ્યા છે. એટલે આ આની સામે હવે વિશ્વ લડી રહ્યું છે. આજે તમે જો યુએનએસસી ની અંદર ચીન અને રશિયા એ વોટિંગ થી અળગા રહ્યા, એટલે સ્પષ્ટપણે દેખાય છે કે આ અમેરિકા સામેની એક બહુ મોટી ગેમ છે. અને હવે આવનારા સમયમાં કેવી પરિસ્થિતિ થાય છે એ જોવું પણ અફઘાનિસ્તાનને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અત્યારે હાલ તેની પર આપણે ચર્ચા કરી રહ્યા હતા, સમયનો અભાવ છે, ચર્ચા અહીંયા પૂર્ણ કરવી પડશે. તમામે તમામ મહેમાનો અમારી સાથે જોડાયા હતા, તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ઝીરો અર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.